સમાચારમાં આગળ નજર કરીએ, વાત કરીએ અમદાવાદની. અમદાવાદ માટે રાહતના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ પર નજર કરીએ અમદાવાદથી. જે પ્રમાણે કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓ હતા તેમને લઈને અત્યારે રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં વધુ 25 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે. ત્યારે ગઈકાલે જ 62 જેટલા દર્દીઓ જીત્યા હતા કોરોના સામેના જંગને, અને આજની જો વાત કરીએ બીજા 25 જેટલા દર્દીઓ સાજા થયા છે. ત્યારે અમદાવાદમાં વધુ 2 જગ્યાએ કોરોનાના દર્દીઓને પણ સાચવવામાં આવશે. મહત્વની બાબત છે કે જે પ્રમાણે પોઝિટિવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને નવી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી રહી છે. ત્યારે સારી બાબત એ પણ છે કે વધુ 25 દર્દીઓએ કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. ગઈકાલ 62 જેટલા લોકો જંગ જીતી ચૂક્યા છે, આજે 25 જેટલા લોકો, ત્યારે આજ સાંજ સુધીમાં સાજા થયેલા દર્દીનો આંકડો 500 સુધી પહોંચી શકે છે. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા રીમા દોશી જોડાઈ ગયા છે. રીમા, જણાવશો ખાસ કરીને અમદાવાદ માટે હાલ સારા સમાચાર આવી રહ્યા છે, 25 જેટલા લોકો સાજા થઈને ઘરે પહોંચ્યા, શું કહેશો? રીજન્ટમાં ખૂબ જ મોટા અને રાહતના સમાચાર કહી શકાય. જે પ્રમાણે કોરોનાના કેસ તો અમદાવાદમાં સતત વધી રહ્યા છે, ત્યારે તેની સામે ડિસ્ચાર્જ લેનારાઓની સંખ્યામાં પણ હવે દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે એસટીપી હોસ્પિટલમાંથી વધુ 25 દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ લેશે. છેલ્લા 24 કલાકમાં 2 વખત તેમના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હાલ ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે. ખૂબ જ મોટા અને રાહતના સમાચાર કહી શકાય. સાથે બીજી તરફ જે પ્રમાણે સતત કેસો વધી રહ્યા છે, ત્યારે આ વધતા કેસોને લઈને અમદાવાદ શહેરમાં 2 અલગ સેન્ટરો ઉપર પણ હાલ કોવિડ પોઝિટિવ દર્દીઓ તેમજ આઇસોલેશન વોર્ડ સહિતની તમામ સુવિધાઓ માટેની પણ 2 હોસ્પિટલો તૈયાર કરવામાં આવી છે. જી જી, આભાર રીમા સમગ્ર માહિતી બદલ. તો ચોક્કસથી રાહતના સમાચાર અમદાવાદ માટે, 25 જેટલા દર્દીઓ સાજા થઈને ગયા છે.